નમસ્કાર મિત્રો, ખબર છે .com માં આપનું સ્વાગત છે. આજે આપણે 31મો વિડીયો શબ્દભંડોળ માટે જોવા જઈ રહ્યા છે. ધ વર્લ્ડ ઓફ વર્ડ્સની આ સિરીઝમાં આપણે એવા બધા સાદા, સિમ્પલ, સહેલા લાગતા એવા શબ્દો લઈએ છીએ અને એના ઘણા બધા જે ખાસ જાણીતા નહીં હોય તેવા ઉપયોગોની પણ વાત કરીએ છીએ. તો આજે એવો એક શબ્દ છે જે લગભગ બધાએ સાંભળ્યો હશે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ શબ્દની વાત કરીશું. એ છે સ્કો, SCORE, સ્કો. તો સૌથી પહેલાં તો જોઈએ કે એનો સામાન્ય અર્થ કયો છે. તમે ક્રિકેટ રમતા હોય અથવા કોઈ પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમને ખ્યાલ હશે કે સ્કોર એ ગોલ માટે હોય, પોઈન્ટ માટે હોય, કોઈ માર્ક્સ માટે હોય, રન માટે હોય. યુ સ્કોર એ રન ઇન ક્રિકેટ, રાઈટ? તો એ સામાન્ય અર્થ તો આપણને ખબર જ છે. એ સિવાય બીજા કયા કયા અર્થ હશે? તો કોઈ સફળતા મેળવે તો એના માટે પણ આપણે સ્કોર વાપરીએ છીએ. હી સ્કોર્ડ અ મેજર સક્સેસ, હી સ્કોર્ડ અ સ્ટનિંગ સક્સેસ. તો સ્કોર અ સક્સેસ એ પણ એક કોમન કોલોકેશન છે, એક શબ્દ સમૂહ જે વારંવાર વપરાતો છે. ત્યાર પછી કોઈક જગ્યાએ તમે વાંચો, ઓલ્ડ ઇંગ્લિશમાં ખાસ કરીને, કોઈની એજ લખી હોય તો એમ લખે કે 3 score years and 10. તો એક ઓલ્ડ યુઝ છે, જૂના જમાનામાં વપરાતો અંગ્રેજીનો શબ્દ પ્રયોગ છે, જેમાં સ્કો એટલે લગભગ 20. તો એમાં 3 score years એટલે 20 × 3 = 60 થયા અને 10 એટલે 60 + 10 = 70 years. તો ઘણી જૂની કવિતાઓમાં તમને આ જોવા મળે, સ્કોરનો ખાસ અર્થ 20ના માટે. ત્યાર પછી સ્કોર્સ ઓફ સમથિંગ પર સાંભળી, સ્કોર્સ ઓફ પીપલ અટેન્ડેડ ધ પાર્ટી, સ્કોર્સ ઓફ પીપલ, સ્કોર્સ ઓફ રિપોર્ટર્સ આર ટુડે ઇન યુક્રેઇન, સ્કોર્સ ઓફ ઇનોસન્ટ વિક્ટિમ્સ વર કિલ્ડ ઇન દેટ વો. તો સ્કોર્સ ઓફ એટલે ઘણા બધા. એ જ અર્થમાં છે બાય ધ સ્કો, રિપોર્ટર્સ વેન્ટ ટુ દેટ સિટી બાય ધ સ્કો, મીન્સ ઇન લાર્જ નંબર્સ. તમે નોર્મલી જે સ્કોર માટે પૂછતા હોય, વોટ્સ ધ સ્કો, એ બહુ જ કોમન કોલોકેશન છે. પણ એ સિવાય એક પીસ ઓફ મ્યુઝિક માટે પણ તમે સ્કોર વાપરી શકો, જે કાગળ પર લખેલું હોય, અ પીસ ઓફ મ્યુઝિક, અ મ્યુઝિકલ સ્કોર. કોઈ તમને ધારો કે પૂછે કે ભાઈ હુ રોટ ધ સ્કોર ફોર ધ મૂવી હેલારો, ગુજરાતીનું બહુ જ જાણીતું લોકપ્રિય એવું મૂવી છે હેલારો, નહીં જોયું હોય તો જોઈ લેજો. તો એમાં કોઈ પૂછે કે ભાઈ હુ રોટ ધ સ્કોર ફોર ધેટ મૂવી, તો આપણે કહીએ સુરતના મેહુલ સુરતી, વન ઓફ ધ ગ્રેટેસ્ટ સિંગર્સ એન્ડ કમ્પોઝર્સ ફ્રોમ ગુજરાત. તો હુ રોટ ધ સ્કોર એટલે કે કોણે મ્યુઝિક આપ્યું છે એની અંદર. ત્યાર પછી સ્કોર ઓવર અધર્સ, તમારી પાસે કોઈ ચોક્કસ સ્કિલ હોય, સપોઝ યોર ઇંગ્લિશ ઇઝ વેરી ગુડ, દેન યુ કેન સ્કોર ઓવર અધર્સ, એટલે તમે બીજા કરતાં વધારે સારું કામ કરી શકો અમુક ચોક્કસ ક્ષેત્રમાં. તો યુ સ્કોર ઓવર અધર્સ, દેટ મીન્સ યુ આર બેટર દેન અધર્સ ઇન દેટ પર્ટિક્યુલર ફિલ્ડ. દેન યુ સ્કોર અ ટાઇલ, સ્કોર અહીંયા વર્બ તરીકે છે. કોઈ તમે ટાઇલ્સ ઘરમાં લગાડતા હોય ને, એમાં કોઈક જગ્યાએ ટાઇલ્સનો ધારો કે એક ટુકડો જોઈતો હોય ચોક્કસ કોઈ શેપની અંદર, તો તમે તોડતા પહેલાં એની પર એક માર્ક કે ઘીસી પાડી દો, તો એ ઘીસીને પણ આપણે સ્કોર કહીએ. સો યુ સ્કોર અ ટાઇલ એન્ડ દેન ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્રેક ઇટ. ત્યાર પછી અંડરસ્કોર, તમે કમ્પ્યુટર વાપરતા હોય તો તમને ખબર જ હોય, ઇમેલ એડ્રેસમાં પણ ઘણા વ્યક્તિઓ એક કેરેક્ટર વાપરે છે અંડરસ્કોર, એક નીચે એક આડી લાઇન હોય તે અંડરસ્કોર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને એ જ વર્ડ અંડરસ્કોર એ વર્બ તરીકે એ ભાર આપવાના હેતુથી પણ વપરાય. ફોર એક્ઝામ્પલ, મેની પીપલ અંડરસ્કોર ધી ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન, એટલે એના પર ભાર આપે છે. દેન સ્કોર પોઈન્ટ્સ વિથ સંભળી, તમે કોઈની ગુડ બુક્સમાં આવવા માંગતા હોય, તમે એની જોડે સારો સંબંધ ડિવેલપ કરવા માંગતા હોય, રિલેશન ડિવેલપ કરવા માંગતા હોય, તો યુ ટ્રાય ટુ સ્કોર પોઈન્ટ્સ વિથ સંભળી બાય હેલ્પિંગ દેટ પર્સન, બાય સેઇંગ ગુડ થિંગ્સ અબાઉટ દેટ પર્સન. એટલે એ વ્યક્તિના તમે વખાણ કરો, એને મદદ કરો, તો એ તમે યુ સ્કોર પોઈન્ટ્સ વિથ દેટ પર્સન. અને ઓપોઝિટ જેવું કહી શકાય કે સ્કોર પોઈન્ટ્સ ઓફ
ઓર ઓવર સમબડી, એટલે તમે કોઈક વ્યક્તિ વિશે એવું ખરાબ બોલો કે લોકોને એમ લાગે કે એ વ્યક્તિ મૂર્ખ છે, તો યુ સ્કોર પોઈન્ટ્સ ઓફ દેટ પર્સન, વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ. ત્યાર પછી સ્કોર સમથિંગ આઉટ અથવા સ્કોર સમથિંગ થ્રુ. ધારો કે એક લિસ્ટ બનાવ્યું હોય અને એમાં કોઈ વ્યક્તિનું નામ હોય અને પછી તમને એમ થાય કે ના આ વ્યક્તિ આ માટે અપ્રોપ્રિએટ નથી, તો યુ સ્કોર દેટ નેમ આઉટ. સો યુ સ્કોર ધ નેમ આઉટ ઓફ ધ આઉટ ઓન ધ લિસ્ટ. કીપ સ્કોર. તમે કોઈ ગેમ રમતા હોય તો એમાં કોઈ વ્યક્તિને તમે સોંપો કે ભાઈ તું સ્કોર સાચવવો જોઈએ, તારે સ્કોર નોંધ રાખવાની છે. યુ હેવ ટુ કીપ, યુ હેવ ટુ મેક અ રેકોર્ડ ઓફ ધ સ્કોર. સો યુ કીપ સ્કોર. પછી ઓન દેટ સ્કોર, એટલે એ ચોક્કસ બાબતમાં. ફોર એક્ઝામ્પલ, આપણે કહીએ કે આ ટ્રાવેલ પ્લાન તો આપણો બરાબર થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન કરી દીધો છે, હવે ટિકિટ્સ કોણ બુક કરાવશે? તો આપણે એમ કહીએ કે ઓન દેટ સ્કોર યુ ડોન્ટ હેવ ટુ વરી, આઈ વિલ મેનેજ એવરીથિંગ. સો ઓન દેટ સ્કોર એટલે એ બાબતમાં. અને લાસ્ટ છે નો ધ સ્કોર. ટુ નો ધ સ્કોર મીન્સ કોઈ પણ સિચ્યુએશનમાં તમે રિયલ ફેક્ટ્સ કયા છે તે તમને ખબર છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, દેટ પર્સન ઇઝ ફિટ ફોર ધીસ જોબ બિકોઝ હી નોઝ ધ સ્કોર, હી હેઝ વર્કડ ઇન ધીસ કંપની, એને આ કંપનીમાં કામ કરવાનો અનુભવ છે, એની પાસે એક્સપિરિયન્સ છે, એની પાસે નોલેજ છે, તો અને હી નોઝ ધ સ્કોર, એને લોકો વિશે ખબર છે, બધું જ ખબર છે. સો હી નોઝ ધ રિયલ ફેક્ટ્સ, એને એ પણ ખબર છે કે આ કંપનીમાં કયા કયા પ્રોબ્લેમ્સ છે, એટલે અનપ્લેઝન્ટ ફેક્ટ્સ પણ એને બધા ખબર છે. સો હી નોઝ ધ સ્કોર. તો આ બધા પોઈન્ટ્સ થયા આપણા સ્કોર વર્ડ માટે. તમે જોયું કે સ્કોર એક સામાન્ય શબ્દ, એના કેટલા બધા અર્થ એમાં હોય છે, ઘણા બધા ઇડિયોમેટિક મિનિંગ્સ પણ હોય છે, રાઈટ? તો આશા રાખું છું કે આ સ્કોર શબ્દની માહિતી તમને રસપ્રદ લાગી હશે. તમને કોઈ ચોક્કસ શબ્દ વિશે આવો વિડીયો જોઈતો હોય તો અમને જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.